ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં હિમવર્ષાને લઈને ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે રાજ્યના વીસથી વધુ શહેરોમાં તાપમાનનો પારો વીસ ડિગ્રીથી નીચે નોંધાયો છે તો કચ્છના નલિયામાં તાપમાન નવ ડિગ્રીએ પહોંચતા લોકોએ તાપણા અને ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ વરસાદની કોઈ જ સંભાવના નથી ઠંડા પવનોના કારણે દિવસે પણ ઠંડી અનુભવાઈ રહી છે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી સાત દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે વિગતે વાત કરીએ કે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે લોકો ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે આ સાથે જ રાતે તાપણું કરતા પણ જોવા મળી રહ્યા છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે હાલ તો માવઠાની કોઈ પણ શક્યતા નથી જોવા મળી રહી પરંતુ વિગતે વાત કરીએ કે આગામી ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે આ સાથે જ ઠંડીમાં વધારો થયો છે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર પણ જોવા મળી છે તો લોકોએ તાપણાનો સહારો લીધો છે આ સાથે જ ગરમ કપડાનો પણ સહારો લીધો છે તો આગામી ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તો માવઠાની વાત કરવામાં આવે કે માવઠાની શક્યતા હાલ તો નહીવત છે પરંતુ અનેક નુકસાન પણ થયું હતું ખેડૂતોના અનેક પાક પણ જે પ્રમાણે ધોવાઈ ગયા હતા આ સાથે જ ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો પણ આવ્યો હતો તો ભર શિયાળામાં જે પ્રમાણે વરસાદી માહોલ જોવા મળ્યો હતો તે પ્રમાણે હાલ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે હાલ તો માવઠાની કોઈ પણ શક્યતા સેવાઈ નથી રહી તો આગામી ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે